નમસ્કાર મિત્રો, વેલકમ ટુ એજ્યુકેશનલ યુટ્યુબ ચેનલ લર્નિંગ વિથ ભાર્ગવમાં. આજે આપણે ડિસ્કસ કરીશું 9 ફેબ્રુઆરી 2019 ઇમ્પોર્ટન્ટ ફેક્ટ કે જે આપણી દરેક કોમ્પિટિટિવ એક્ઝામ તેમજ રૂટીન લાઈફમાં એઝ અ જનરલ ઇન્ફોર્મેશન ઇમ્પોર્ટન્ટ બની રહેશે. તો શરૂ કરીએ આજનું સેશન ફર્સ્ટ ક્વેશ્ચન સાથે. લેટ સ્ટાર્ટ. ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ, વડાપ્રધાન દ્વારા અરુણ પ્રભા નામની ચેનલનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો આનો સાચો આન્સર છે અરુણાચલ પ્રદેશમાં. આ અરુણ પ્રભા નામની ચેનલનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે. આ ઘોષણા વડાપ્રધાને પોતાની અરુણાચલ પ્રદેશની વિઝિટ દરમિયાન કરી છે. હવે આ અરુણ પ્રભા ચેનલ એ છે શું? તો આ અરુણ પ્રભા ચેનલમાં પૂર્ણ રૂપથી અરુણાચલ પ્રદેશની સંસ્કૃતિ, અરુણાચલ પ્રદેશની કલા અને અરુણાચલ પ્રદેશની વિરાસતના દર્શન થશે, જેથી અરુણાચલ પ્રદેશના લોકો તેમજ અન્ય રાજ્યના મતલબ કે ભારતના લોકો એ અરુણાચલ પ્રદેશની સંસ્કૃતિ, કલા અને વારસાથી પરિચિત થશે. હવે આ જે અરુણ પ્રભા જે છે એ દૂરદર્શનની 24મી ડિજિટલ સેટેલાઇટ ચેનલ હશે. આમ કરવાથી પૂર્વોત્તર ભારતના ક્ષેત્રોને ભારતના અન્ય ભાગો સાથે જોડવામાં મદદ મળશે. મતલબ કે આવી જે ડીડી દૂરદર્શન દ્વારા જે ચેનલો શરૂ કરવામાં આવે છે એનાથી ફાયદો શું થશે? તો કે જે ચેનલની, જે રાજ્યની પોતાની ચેનલ હશે એ ક્ષેત્રોને ભારતના અન્ય ભાગો સાથે જોડવામાં મદદ કરશે. વાત કરીએ અરુણાચલ પ્રદેશની, તો અરુણાચલ પ્રદેશની કેપિટલ છે ઈટાનગર. અરુણાચલ પ્રદેશના સીએમ છે પેમા ખાંડુ અને અરુણાચલ પ્રદેશના ગવર્નર છે બ્રિગેડિયર બીડી મિશ્રા, જે અત્યારે રિટાયર્ડ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વડાપ્રધાન દ્વારા હાલમાં વીર વિક્રમ માણિક્ય બહાદુર ની મૂર્તિનું અનાવરણ કઈ જગ્યાએ કરવામાં આવ્યું છે? સો રાઈટ આન્સર છે ત્રિપુરાની રાજધાની અગરતલામાં આ વીર વિક્રમ કિશોર માણિક્ય બહાદુરની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે. હવે આ વીર વિક્રમ કિશોર માણિક્ય બહાદુર એ છે કોણ? તો કહેવાય છે કે આધુનિક ત્રિપુરાના જનક એ આ વીર વિક્રમ કિશોર માણિક્ય બહાદુરને જ માનવામાં આવે છે. તેમજ જે ત્રિપુરાની રાજધાની છે અગરતલા, એ અગરતલા શહેરના નિર્માણનો શ્રેય પણ આ વીર વિક્રમ કિશોર માણિક્ય બહાદુરને જ આપવામાં આવે છે. વાત કરીએ ત્રિપુરાની, તો ત્રિપુરાની રાજધાની છે અગરતલા, કે જ્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યાંના સીએમ છે વિપ્લવ કુમાર દેવ અને ગવર્નર છે કપ્તાન સિંઘ સોલંકી ઇઝ ધ ગવર્નર ઓફ ત્રિપુરા. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં કયા દેશ દ્વારા નાટો માં જોડાવા માટેની જાહેરાત કરવામાં આવી છે? સો રાઈટ આન્સર છે મેસેડોનિયા દ્વારા હાલમાં નાટોમાં જોડાવા માટેની જાહેરાત કરવામાં આવી છે. હવે આ નાટો એ છે શું? તો એનું ફૂલ ફોર્મ છે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. આ જે મેસેડોનિયા જે છે એ નાટોનો 30મો સદસ્ય દેશ બની જશે. હવે વાત કરીએ નાટોની, તો આ ઓર્ગેનાઇઝેશન એ છે શું? તો આ ઓર્ગેનાઇઝેશન છે એ નોર્થ અમેરિકાના દેશો અને યુરોપના કેટલાક દેશો દ્વારા બનાવેલું એક સંગઠન છે. હવે આ મેસેડોનિયા નાટોમાં જોડાયું છે તો એને ફાયદો શું થશે? તો મેસેડોનિયાને ફાયદો એ થશે કે જ્યારે બીજો કોઈ દેશ મેસેડોનિયા પર આક્રમણ કરે છે અથવા તો નાટોના કોઈ પણ દેશ ઉપર આક્રમણ કરે છે ત્યારે નાટોના બધા જ જે દેશો હશે, મતલબ કે જે મેમ્બર કન્ટ્રી હશે, એ જે દેશ ઉપર હુમલો કરવામાં આવે છે એ દેશની હેલ્પ કરશે, એ દેશની મદદમાં પહોંચી જશે. પછી ભલે જ કોઈ દેશ દ્વારા માત્ર એક દેશ ઉપર આક્રમણ કરવામાં આવ્યું હોય, પરંતુ આ નાટો એ એકબીજા દેશોની રક્ષા કરવાના મૂળ ઉદ્દેશથી બનાવવામાં આવેલું એક સંગઠન છે. વાત કરીએ નેટોની, તો નેટોનું
મુખ્યાલય છે બ્રુસેલ્સમાં, જે બેલ્જિયમની રાજધાની છે. વાત કરીએ મેસેડોનિયાની, તો મેસેડોનિયાની રાજધાની છે સ્કોપજે. સ્કોપજે ઇઝ ધ કેપિટલ ઓફ મેસેડોનિયા, અને આ નેટોનું મુખ્યાલય છે બ્રુસેલ્સ, કે જે બેલ્જિયમની રાજધાની છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં કયા રાજ્યની સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે રાજીવ ગાંધી કરિયર પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે? સો રાઇટ આન્સર છે રાજસ્થાન રાજ્યની સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે રાજીવ ગાંધી કરિયર પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે. કયા વિદ્યાર્થીઓ માટે? તો ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ માટે આ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. હવે આનો ઉપયોગ શું છે? તો કે સ્ટડી રિલેટેડ ગાઈડલાઈન એ આ પોર્ટલ ઉપર આપવામાં આવશે. હવે વાત કરીએ રાજસ્થાનની, તો રાજસ્થાનની કેપિટલ છે જયપુર, જેને આપણે પિંક સિટી તરીકે પણ ઓળખીએ છીએ. રાજસ્થાનના સીએમ છે અશોક ગેહલોત, અને રાજસ્થાનના ગવર્નર છે કલ્યાણ સિંઘ. નેક્સ્ટ ક્વેશ્ચન, દક્ષિણ ધ્રુવ પર પહોંચવાવાળી પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી કોણ બની છે? સો રાઇટ આન્સર છે અપર્ણા કુમાર. અપર્ણા કુમાર જે છે એ દક્ષિણ ધ્રુવ પર પહોંચવાવાળી પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી બની ગઈ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હરિમૌ શક્તિ યુદ્ધ અભ્યાસ એ કયા બે દેશો વચ્ચે થાય છે? સો રાઇટ આન્સર છે આનો ઇન્ડિયા અને મલેશિયા. ભારત અને મલેશિયા વચ્ચે આ હરિમૌ શક્તિ યુદ્ધ અભ્યાસ કરવામાં આવે છે. 2018નો યુદ્ધ અભ્યાસ એ એપ્રિલ મે દરમિયાન મલેશિયામાં જ થયો હતો. હવે વાત કરીએ આ મલેશિયાની, તો મલેશિયાની કેપિટલ છે કોલારમપુર, અને તેના પ્રાઇમ મિનિસ્ટર છે, આમ તો ત્યાં મોનાર્કિઝમ છે પરંતુ પ્રાઇમ મિનિસ્ટર ત્યાંના છે માથિર મોહમ્મદ ઇઝ ધ પ્રાઇમ મિનિસ્ટર, અને કરન્સી છે એની રિંગિટ અથવા તો રિંજિટ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ સંસ્થા વર્ષ 2019માં પોતાની સ્થાપનાના 100 વર્ષ પૂરા કરશે? સો આનો રાઇટ આન્સર છે આઈએલઓ. હવે આ આઈએલઓનું ફૂલ ફોર્મ શું છે? તો સમજીએ, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. આ આઈએલઓનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. હવે આ આઈએલઓ જે છે એ યુનાઇટેડ નેશન્સની જ એક એજન્સી છે. હવે તેની સ્થાપના થઈ હતી ઓક્ટોબર 1919માં, જેથી 2019માં આ સંસ્થા એ ઓક્ટોબર મહિનામાં પોતાના 100 વર્ષ પૂર્ણ કરશે. આ સંસ્થાનું કાર્ય શું છે? તો ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઉપર મજૂરો તેમજ શ્રમિકોના હિતોની રક્ષા થાય એ માટેના નિયમો તૈયાર કરવાનું કામ એ આ આઈએલઓ દ્વારા કરવામાં આવે છે. હવે આઈએલઓની વાત કરીએ તો આઈએલઓનું હેડક્વાર્ટર છે જીનીવા, જે સ્વિટ્ઝરલેન્ડની રાજધાની છે, અને ત્યાં આ આઈએલઓના ડાયરેક્ટર જનરલ છે ગાય રાઇડર એ ડાયરેક્ટર જનરલ છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના. આ ઉપરાંત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જે છે એનું મુખ્યાલય પણ જીનેવામાં આવેલું છે. વાત કરીએ બીજી સંસ્થાઓની, તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ હતી 1948માં, આ વર્લ્ડ બેંકની સ્થાપના થઈ હતી 1944માં, અને આ યુનાઇટેડ નેશનની સ્થાપના થઈ હતી 24 ઓક્ટોબર 1945. જેથી સૌથી જૂની સંસ્થા આ બધામાંથી પૂછાય તો કઈ છે? ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. નેક્સ્ટ ક્વેશ્ચન, મહિલા T20 ક્રિકેટમાં ભારત માટે સૌથી ઝડપી અર્ધસદી બનાવવાનો રેકોર્ડ એ કોના નામે છે? સો રાઇટ આન્સર છે સ્મૃતિ મંધાના, જેણે 24 બોલમાં જ અર્ધી સદી બનાવી દીધી છે T20 ક્રિકેટમાં. કોની સામે બનાવી છે એમ પ્રશ્ન પૂછાય તો ન્યૂઝીલેન્ડ સામે આ રેકોર્ડ એમને બનાવ્યો છે. હવે વાત કરીએ ન્યૂઝીલેન્ડની, તો ન્યૂઝીલેન્ડની કેપિટલ છે વેલિંગ્ટન, અને ન્યૂઝીલેન્ડની કરન્સી છે ન્યૂઝીલેન્ડ
ડોલર. આ ઉપરાંત મિતાલી રાજ દ્વારા 200 વન ડે ઇન્ટરનેશનલ મેચ રમવાનો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે કે જે વિશ્વની પ્રથમ મહિલા હશે. આ ઉપરાંત 100 ટી20 ઇન્ટરનેશનલ બનવાનો રેકોર્ડ, રમવાનો રેકોર્ડ પણ હમણાં બન્યો છે. જે રેકોર્ડ કોના નામે છે? સના મીર, જે પાકિસ્તાનની ખેલાડી છે. આજ માટે આટલું જ. કાલે ફરી મળીશું બીજા નવા ક્વેશ્ચનો સાથે. જય હિન્દ.